જુનિયર ક્લર્ક પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓનો ખેલ એટલે બગડી ગયો કે એ લોકો પેપર દરમિયાન યોગ્ય રીતે સ્ટ્રેટેજી બનાવી શક્યા નહીં સ્ટ્રેટેજીનું પાલન કરી શક્યા નહીં એમનો ગેમ પ્લાન જ અસફળ છે એટલે એમનું જ્ઞાન જ્યાંનું ત્યાં રહી ગયું અને પેપરની અંતર્ગત તેની ક્ષમતાથી અત્યંત ઓછું પરફોર્મન્સ થયું અહીંયા અમે એ ગેમ પ્લાનની અંતર્ગત તમારું ધ્યાન આકર્ષિત કરવા માગીએ છીએ કે અત્યારે જે તલાટી પરીક્ષા હોવાની છે એ તલાટી પરીક્ષામાં તમારે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતના આપણે સાઠ મિનિટનો સદુપયોગ કરવો કે જેથી આપણે વધુ બહેતર પરફોર્મન્સ આપી શકીએ એઝ કમ્પેર ટુ જુનિયર કલર્ક એક્ઝામ અને એ સંદર્ભમાં મારા યુવાનો પાંચ બાબતો ખાસ યાદ રાખી લેજો આ આને જો ભૂલ્યા તો નુકસાન આપણને જ થશે ગામમાં બીજા કોઈને નથી થવાનું આ યાદ સિદ્ધાંત બહુ સીધી સરળ બાબતો છે કઈ અઘરી ઊંચી બાબતો નહીં આપણને તમને ખબર જ છે કે સાહીઠ મિનિટમાં સો પ્રશ્નનો સામનો દેટ મીન્સ કે આપણે હંડ્રેડ ડિસિઝન સિક્સટી મિનિટમાં લેવાના છે હંડ્રેડ ડિસિઝન છે કરવો છે એ કરવો છે બી કરવો છે સી કરવો છે કે ડી કરવો છે યાદ રાખવું શિકાર હોય અથવા ઉતાવળ કરતો હોય કારણ વગરની ડર અને ઉતાવળથી મસ્તિષ્ક વિચાર ક્ષમતા ઘટી જાય છે અને જેવી વિચાર ક્ષમતા ઘટે એટલે નિર્ણય ક્ષમતા ઘટી જાય છે તમને પણ કદાચ અનુભવ થયો હશે કે તમે પેપર આપીને બહાર નીકળ્યા અને પછી કોઈ આવું એટલા માટે થાય છે કે આપણે ઉતાવળમાં નિર્ણય લઈએ છીએ અને મગજ આપણું કોઈ મુદ્દા ઉપર સરખી રીતે વિચારે અને નિર્ણય ઉપર આવે એ પહેલા જ આપણે તો સર્કલ બનાવી નાખ્યું હોય છે યુવાનું ધ્યાનમાં રાખજો ઉતાવળ અને ડરથી કામ નથી કરવું બીજી વાત કે એટલે જ અહીંયાથી જ આ શબ્દ નીકળે કે શાંતિ અને ધીરજથી પેપર આપવું પડશે અહીંયા હું તમે અત્યારે આઈપીએલ ચાલી રહી છે આઈપીએલ નું ઉદાહરણ આપવા માંગુ છું કે અગર વીસ બોલમાં પચાસ રન કરવાના છે એક ઓવરની અંદર એકત્રીસ રન કરવાના હતા અને એક ટીમે એકત્રીસ રન કરી દીધા નામ હતું કે કે યા રિન્કુ શાહ રિન્કુ શાહ ને ક્ષમા કરજો રિન્કુ શર્મા રિન્કુ એટલા રન કરી ગયો પાંચ સિક્સર મારી ગયો મારા યુવાનો જેમ ઓછા બોલ વધુ રન એમ ઉતાવળ વધુ કરવાની એમ ધીરજ વધુ રાખવાની છે ઉતાવળ એટલા માટે કરવામાં આવે છે કે ઓછા બોલ છે વધુ રન છે ના એનાથી તો વિકેટ પડી જશે આવું જુનિયર એટલે પરીક્ષામાં તમારી સાથે થયું કે તમે જયારે પેપર ને થોડું લેન્ધી જોયું ત્યારે તમે વધારે ઉતાવળા બની ગયા હવે બી ભૂલ નહીં કરતા તમને એટલી ખબર હોવી જોઈએ કે ઉતાવળે આંબા નથી પાકવાના અને એ સંદર્ભમાં શાંતિ અને ધીરજ એટલી વધારે જોશે જેટલા ઓછા સમયમાં આપણે વધુ પ્રશ્ન કરવાના હશે કે આઈપીએલ ચાલી રહી છે દરેક મેચમાં તમે ખેલાડીના પરફોર્મન્સમાં આ વાત તમે જોઈ શકતા શકતા હશો કે જે ઉતાવળો અને ડરમાં આવીને બેટિંગ કરવા જાય છે ઓછા બોલમાં વધુ રન કરવાનો હોય ત્યારે ત્યારે તે મોટાભાગે મોટાભાગેની નાઇન્ટી નાઇન 99% કેસમાં વિકેટ ગુમાવી દે છે તમે પણ વિકેટ ગુમાવી દેશો જો તમે ધ્યાન નહીં રાખો અને એ સંદર્ભ

આપણા સ્મૂથ લેવલથી ચાલીએ અને હેસી ને પરીક્ષા ઉતાવળ્યા પણ અને ડરના કારણે તમે તમારું ટેમ્પરામેન્ટ ગુમાવતા નહીં મારા યુવાનો યાદ રાખો ઉતાવળે સો પ્રશ્ન કરીએ અને સાહીઠ જેટલા ખોટા પડે એના કરતા બહેતર છે કે શાંતિથી હેસી પ્રશ્ન કરીએ અને સાઠ થી સાચા થઈ જાય એવી ગભરાઈ જવાનું અપેક્ષાની વિપરીત પેપર હોય તો ગુચવાઈ જવાના સ્થાને મન ને પેપર મુજબ ગોઠવવાની કોશિશ કરો આપણું સૂત્ર શું એમાં મન મુજબ નું પેપર ન હોય તો પેપર મુજબ નું મન બનાવી લેવું જો મન મુજબનું પેપર આવ્યું જેવું ધારતા તે એવું આવ્યું તો તો આપણા માટે લોટરી લાગી ગઈ મારા યુવાનો ઇન કેસ એવું થાય કે આપણાથી વિપરીત પેપર આવ્યું ત્યારે પણ આપણે લોટરી તો લગાડી જ લેવાની છે કઈ રીતે તો કે આપણે તરત આપણા મનને એડજસ્ટ કરી લઈએ આપણા મનને એ વાતનો સ્વીકાર કરાવડાવી દઈએ કે કોઈ વાંધો નહીં આપણી મહેનત ભલે એ મહેનત જે વિષયોમાં હતી એના કરતાં થોડું અલગ પેપર છે પરંતુ બાકીના વિષયોમાં પણ આપણે જીરો નથી કાયક તો સારું કરી જ લેશું ચાલો હું મારું બેસ્ટ આપવા માટે આગળ વધવા માંગુ છું અને એવા દ્રષ્ટિબિંદુ બિંદુથી આગળ વધવું આ પાંચ બાબતો સમગ્ર પેપર દરમિયાન યાદ રાખીને ચાલવાનું છે અને એની અંતર્ગત આપણે પહેલી 5 મિનિટ આપણી ગેમ પ્લાન ની અંતર્ગત નિર્ણાયક છે 5 મિનિટ જેમ કોઈ ટીમ આઈપીએલ માં 2020 માં બેટિંગ કરી રહી હોય તો એને પહેલી છ ઓવરમાં જે રન કરે છે એ રન એના ટોટલ સ્કોરનો આધાર બની જાય છે એમ મારા યુવાનો આ એક કલાકના પ્રશ્ન પેપરમાં આપણી પહેલી પાંચ મિનિટમાં આપણે જે કરશું એ આખા પેપરનો આધાર બનવાનો છે અને અહીંયા જ આ વિડીયોનું નામ અમે ગેમ પ્લાન રાખ્યું છે પરંતુ જે પ્રમાણે અચંભિત થઈ જઈએ એવા પ્રશ્ન પેપરો આવી રહ્યા છે તો ગેમ પ્લાન શું છે તો કે ગેમ પ્લાન એ છે કે પહેલી પાંચ મિનિટમાં ગેમ પ્લાન બનાવવાનો છે હવે પહેલી પાંચ મિનિટમાં આખું પેપર જોઈ શાંતિથી નિર્ણય લેવાનો છે કે આમાં કયા વિષયના પ્રશ્નો કેટલા આવ્યા છે અને એમાં આપણે કઈ રીતના ચાલવાનું છે ઓવરઓલ પેપર ઇઝી લાગે છે કે ઓવરઓલ પેપર અઘરું લાગે છે વિધાનાત્મક વધારે છે કે વન લાઈનર પ્રશ્ન વધારે છે જોડકા વધારે છે કે મેથ્સ રીઝનિંગ વધારે છે ઇંગ્લિશ અને ગુજરાતીની અંતર્ગત વોકેબ્યુલરી વધારે છે કે ગ્રામર વધારે છે બધા જ નિર્ણયો પહેલી પાંચ મિનિટમાં લઈ લેવાના છે અને એ આધારે ગેમ પ્લાન બનાવો કે ભાઈ આપણે કેને કેટલો સમય આપવો અને એ સંદર્ભમાં અહીંયા કેને કેટલો એટલે અંગ્રેજી ભાષાને કેટલો ગુજરાતી ભાષાને કેટલો મેથ્સ રીઝનિંગ

એ બધા મનોમંથનમાં સમય ન નાખો ધડાક કરતું ઈ કર નાખો કે ગયો આ મુદ્દો આમાં આમાં કાંઈ આપણે ઉકાળી શકીએ એમ નથી પ્રશ્ન વાંચવાથી જ્યારે એકદમ નવો જ વિષય ખબર પડે ત્યારે તમારે આ નિર્ણય લેવાનો છે બની શકે આવો નિર્ણય તમે કયા વિષયમાં તમારી વીકનેસ અને સ્ટ્રેન્થ કઈ છે કયા વિષયમાં તમારી વીકનેસ છે એના આધારે પણ નક્કી થાય અને ઘણી વખત એવું થતું હોય છે કરંટ અફેર્સની ઘટનાઓ આટલી બધી થતી હોય કોઈ અજાણી કોઈ લોકલ લેવલની ઘટના પ્રશ્નમાં પૂછાઈ ગઈ હોય આપણે એનું આપણે એની પગ નજર

અને જો આવા બે પાંચ કે જે નથી આવડતા મારવા માં જો આપણે બે ત્રણ મિનિટ બચાવી લીધી તો એ બે ત્રણ મિનિટ નો સમય આપણને જે આવડતા પ્રશ્ન છે એને વધારે પાકી રીતે સમજીને જવાબ આપવામાં આપણે વાપરી શકીશું મારા યુવાનો પચાસ મિનિટમાં સો પ્રશ્નોના આધારે દરેક પ્રશ્નને માત્ર ત્રીસ સેકન્ડની ફાળવણી એટલું ધ્યાનમાં રાખજો કે આંતરિક રીતે એમાં અસંતુલન હોઈ શકે કે આપણે મેથ રિઝનિંગના પ્રશ્નમાં સાહીઠ સેકન્ડ આપી અને જીકેના પ્રશ્નમાં પંદર સેકન્ડ આપી મે બી પોસિબલ એવું થઈ શકે જ્યારે કોઈ વ્યક્તિ ત્રીસ બોલમાં પચાસ રન મારે છે ત્યારે એનો અર્થ એ નથી હોતો કે ત્રીસે ત્રીસ બોલમાં ચોખ્ખા મારે છે એનો અર્થ એ હોય છે કે ત્રીસ બોલમાંથી પંદરેક બોલ એવા એવા છે કે જેમાં તેને જોરદાર રન બનાવી લીધા છે અને બાકીના પંદરેક બોલ તો ખાલી પણ ગયા હોઈ શકે યુવાનો અને એ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ક્યાં આપણે વધારે અચીવ કરી શકીએ છીએ અને ત્યાં કદાચ ટાઈમ આપી શકતા હોય આપવો પડે તો આપી દેવાનો અને ક્યાં આપણે ઓછા સમયમાં નિર્ણય લઈ શકીએ છીએ ત્યાં આપણે ઓછા સમયમાં નિર્ણય લઈ લેવો જરૂરી છે ધ્યાનમાં રાખજો અગર ટાઈમ સાઠ મિનિટનો છે તો પ્રથમ પાંચ મિનિટ તો આપણે સ્ટ્રેટેજી ગેમ પ્લાનમાં વાપરી નાખી છે અને બાકીની પચાસ મિનિટ આપણે વાપરી નાખી છે પ્રશ્નો જેટલા થાય સારી રીતે એટલા પ્રશ્નોને સાચા પાડવામાં આપણે ફાળવી દીધી છે હવે આપણે જે કરવાનું છે એ છે અંતિમ પાંચ મિનિટ અને અહીંયા ધ્યાનમાં રાખજો એક ચીજ અંતિમ પાંચ મિનિટ પર પેપરમાં નથી આપ્યું તો એ પણ પાછું ટાઈમ વેસ્ટિંગ છે આપણને કેવા પ્રકારના વિચારો આવી શકે હે ભગવાન આ પેપર આવું આવ્યું છે બીજા બધાને તો આવડતું હશે મને નથી આવડતું તો હું જો આટલા ઓછા ટીપ કરીશ તો મારું કેમ થશે આપણને એવું પણ લાગવા માંડે કે બીજા લોકો તો સારું પરફોર્મન્સ કરી રહ્યા છે મારું વીક પરફોર્મન્સ છે આ વખતે જો મારું નહીં થાય તો હું મારું શું થશે આવું કશું નથી વિચારવું આપણે અત્યારે પોતાની સંપૂર્ણ ઉર્જા સંપૂર્ણ અસ્તિત્વ સમગ્ર શક્તિ સમગ્ર પ્રેરણા સમગ્ર બુદ્ધિ સંપૂર્ણપણે આપણી એ સાહીઠ મિનિટમાં વર્તમાનમાં આપવી છે પ્રશ્નમાં આપવી છે ખાસ ધ્યાન રાખજો અડાવાડા ક્યાંય પેપર દરમિયાન ડાયવર્ટ થયા એક તો સમય ઓછો વળી પાછું ડાયવર્ઝન ડાયવર્ઝન આત્મઘાતી નીવડી શકે મારા યુવાનો અંતિમ પાંચ મિનિટ ફ્રી રાખવાની છે ફ્રી નો અર્થ શું થાય તો કે હવે જે બાકી છે એનો આપણે નિર્ધારણ કરેલું હશે હવે જે બાકી છે એની ઉપર કાર્ય કરો તો બાકી હોઈ શકે કે આપણે અમુક પ્રશ્ન એવા રાખ્યા હોય કે જેમાં ઈ કરવાનું બાકી હોય તો ઈ કરવાનું બાકી હોય તો એ કરી નાખો ઈ પણ થઈ ગયા છે બધું થઈ ગયું છે સરસ રીતે નિર્ણય લેવાઈ ગયા છે તો હવે તુક્કા મારો તમે ખાલી એટલી કોશિશ કરો કે તમે તમારા જે પ્રશ્નોને સાચા માનતા હતા એમાં જ્યાં જે પ્રશ્નોનો જવાબ થવો જોઈતો તો ક્યાંય એબીસીડી કરવાનું તો રહી ગયું નથી ને તમે અહીંયા કર્યું હોય ને વાંક ખરેખર થયું ન હોય ઉતાવળમાં તમે આગળ નીકળી ગયા હોય આખે આખું પહેલી પાંચ મિનિટ જો ગેમ પ્લાન બનાવવામાં છે તો છેલ્લી પાંચ મિનિટ એ ગેમ પ્લાનનો અમલ યોગ્ય રીતે થયો છે કે નહીં એ ચેક કરી અને જરૂરી હોય ત્યાં કાર્ય કરવામાં આપવાનું છે યુવાનો ધ્યાનમાં રાખજો આપણે એક એવી કોમ્પિટિટિવ પરીક્ષા આપી રહ્યા છીએ કે જેમાં લાખો ઉમેદવાર છે અને એ લાખો ઉમેદવાર સામે આપણે આપણા પરફોર્મન્સને જબરદસ્ત રીતે સુનિશ્ચિત કરવું છે પ્રેશર નથી પ્રેરણા છે પરફોર્મન્સનું પ્રેશર નથી પરફોર્મન્સ માટે મોટિવેશન છે શું મોટિવેશન છે તો કે મેં જેટલી મહેનત કરી છે એ મહેનતના આધારે હું સાહીઠ મિનિટના પેપરમાં મારું સર્વોત્તમ શું આપી શકું મારે એ આપવું છે રિઝલ્ટ જે આવે તે રિઝલ્ટ પરમાત્માની જે ઈચ્છા હશે એ આવશે પરંતુ હું મારું બેસ્ટ આપીશ મારા કર્મની ગુણવત્તા અને મારા કર્મના સમર્પણમાં કોઈ કમી નહીં રાખવું પરીક્ષા માટે બેસ્ટ ઓફ લકની સાથે જ અમારા તમામ માનસ પરિવારની શુભકામનાઓ આપની સાથે છે આપની સફળતા માટે સમર્પિત એવા અમે માનસ એકેડેમી પરિવારની તમામ ટીમ વતી હું મયુર દુબેદી આપ સૌને નમસ્કાર કરું છું